વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાની ચકલી, અથવા તો તેને ગાંઠિયો પણ કહેવામાં આવે છે. આ ચકલીને આપણે બનાવીને, સૂકવીને, ડબ્બામાં ભરીને એક વર્ષ સુધી રાખી શકાય છે. જ્યારે પણ ખાવી હોય ત્યારે તેને તળીને ખાઈ શકાય છે. તો તેના માટે આપણે અહીંયા લીધેલા છે 500 ગ્રામ સાબુદાણા. આ સાબુદાણાને એક રાત માટે પલાળીને રાખેલા છે. આ રીતે તેને પલાળી લીધેલા છે. આ રીતે પાણી ઉપર થોડું રહે એ રીતે પાણી નાખવાનું. 2 મીડિયમ સાઈઝના બટેટા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જીરું, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 લીંબુ. પહેલાં આપણે જે બાફીને બટેટા લીધેલા છે તેને છીણી લઈશું. આ રીતે બટેટાને છીણીને લેવા, જેથી તેમાં ગૂંથલી ના રહે. અત્યારે મેં 500 ગ્રામ સાબુદાણામાં 200 ગ્રામ બટેટા લીધેલા છે. તમારે બટેટા વધારે નાખવા હોય તો નાખી શકાય છે, પણ બટેટા ઓછા નાખીશું તો ચકરી એકદમ સરસ ફૂલીને તૈયાર થાય છે અને તે પોચી બને છે. હવે આપણા બટેટા છીણાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક મોટું તપેલું લઈશું, તેમાં આપણે પાણી સાથે જ સાબુદાણા નાખીશું. હવે સાબુદાણાને આપણે મીડિયમ ગેસ પર આ રીતે હલાવતા તેને ચડવા દઈશું. અત્યારે સાબુદાણા એકદમ વ્હાઈટ છે, જ્યારે તે એકદમ આમ પાણી જેવા દેખાવા લાગે ત્યાં સુધી તેને ચડવા દઈશું. આ રીતે તેને હલાવતા રહેવું જેથી તપેલામાં નીચે ચોટી ના જાય. પહેલા આપણે સાબુદાણાને બરાબર બાફીને તૈયાર કરી લઈશું. આ ખીચું બનાવવામાં જરૂર લાગે તો ગરમ કરીને પાણી નાખવાનું. આ રીતે 5 મિનિટ હલાવવાથી તે એકદમ સાબુદાણાનો દાણો છે તે પારદર્શક જેવો દેખાય છે. હજુ થોડી વાર આપણે રહેવા દઈશું. ખીચું પણ આ રીતે થોડું ઘટ થઈ જશે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું, મિક્સ કરી લઈએ. અત્યારે આપણે જીરું એડ નથી કરતા. જીરું આપણે જ્યારે બટેટા નાખીશું ત્યારે નાખીશું. જો તમારે ખીચાનો કલર થોડો ચેન્જ જોતો હોય તો તમે અત્યારે જીરું એડ કરી શકો છો. જીરું અત્યારે નાખવાથી તેનો ખીચાનો કલર થોડો બદલી જાય છે. આ ખીચું તમને જે પ્રમાણે સ્પાઇસી જોતું હોય એ રીતે તમે આદુ મરચી એડ કરી શકો. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો, એટલે સબસ્ક્રાઇબ થઈ જશે. અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. હવે તેમાં છીણેલા બટેટા પણ નાખી દઈશું. મિક્સ કરી લઈએ. અત્યારે મેં 500 ગ્રામ સાબુદાણામાં 200 ગ્રામ બટેટા નાખેલા છે. તમારે વધારે બટેટા નાખવા હોય તો નાખી શકાય છે, પણ વધારે બટેટા ન નાખવા, સાબુદાણા વધારે અને બટેટા ઓછા નાખવાથી ચકલી એકદમ પોચી બને છે. હવે તેમાં જીરું પણ નાખી દઈશું, લીંબુનો રસ પણ નાખીશું. અત્યારે મેં આટલા ખીચામાં 1 લીંબુનો રસ નાખેલો છે. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. જો ખીચાને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે જ હલાવતા તેને ચડવા દઈશું. અત્યારે મેં આ સાબુદાણાના ખીચુમાં લીંબુનો રસ નાખેલો છે. તે ન નાખવો હોય તો તમારે બાફીને ટમેટાની પ્યુરી પણ નાખી શકો છો. તે ચકલી પણ બહુ જ સરસ લાગે છે. હવે આપણું આ ખીચું તૈયાર છે. ગેસ બંધ કરી અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. હવે આપણું સાબુદાણાનું ખીચું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. આ રીતે થોડું ઠંડુ કરી લેવાથી તેની ચકલી અથવા તો ગાંઠિયો સરસ બને છે. હવે આપણે સેવ બનાવવાનો સંચો લઈશું. અત્યારે હું સંચામાં ચકલી બનાવી રહી છું. ચમચામાં ન બનાવ્યું હોય તો તમે પ્લાસ્ટિકની બેગમાં ભરીને પણ બનાવી શકો છો. હવે ખીચું આપણે સંચામાં ભરી લઈએ.
આ રીતે સંચાને બંધ કરી અને તેની ચકલી બનાવીએ. ચકલી બનાવવા માટે આ રીતે એક પ્લાસ્ટિક પાથરેલું છે, તેની ઉપર આપણે ચકલી બનાવીશું. જે રીતે આપણે જલેબી બનાવીએ એ રીતે બનાવીશું. અત્યારે આ ચકલીને તમે આ રીતે જલેબી બનાવીએ એ રીતે પણ બનાવી શકો, અથવા તો ગાંઠિયો બનાવીએ એ રીતે પણ બનાવી શકાય છે. તો આપણે બધા જ બનાવીને તૈયાર કરી લઈશું. અત્યારે મેં બનાવીને પ્લેટફોર્મ પર બતાવ્યું છે, તેને તમે તડકામાં પણ બનાવી શકો છો, જેથી તે જલ્દીથી સુકાઈ જાય છે. હવે આપણી સાબુદાણા બટેટાની ચકલી સુકાઈને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમે બનાવી શકો, અથવા તો ગાંઠિયો બનાવવો હોય તો આ રીતે પણ તે સરસ રીતે બનાવી શકો છો. આ ચકલીને તમે એકદમ સરસ સુકાયા બાદ ડબ્બામાં ભરીને આખું વરસ રાખી શકો છો. જ્યારે જરૂર હોય ત્યારે તેને તળીને ખાઈ શકો છો. હવે આપણે ચકલીને તળીને તૈયાર કરીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, ચકલી તળીને તૈયાર કરીશું. થોડી તળાય એટલે તેને આપણે પલટાવીને બંને બાજુ સરસ તળાય. આ ચકલી આપણી તળાઈને તૈયાર છે, બહાર લઈ લઈએ. એ જ રીતે આપણે બીજી પણ તળીને તૈયાર કરીશું. હવે આપણી સાબુદાણાની ચકલી તળાઈને પણ તૈયાર છે. તમને જે રીતે બનાવવી હોય એ રીતે તમે બનાવી શકો, આ રીતે પણ બનાવી શકો, અથવા તો તેના ગાંઠિયો પણ બનાવી શકો. જે રીતે તમને ઈઝી મેથડ લાગે એ રીતે તમે બનાવી શકો છો. અને આ ચકલી બનાવવામાં સાબુદાણા થોડા વધારે લેવાના અને બટેટા થોડા ઓછા વાપરવાના, જેથી તે એકદમ પોચી અને આ રીતની સરસ બનીને તૈયાર થાય છે. આ રીતે ચકલી બનાવવાથી તે નાના ડબ્બામાં સમય પણ જશે, ગાંઠિયામાં થોડી જગ્યા વધારે રોકે છે, આ પણ થોડી જગ્યામાં તેને આપણે મૂકી શકાય છે. તો આ મેથડથી તમે આ ચકલી જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો. અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.